જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતા નખાણી. હવે જીટીયુએ બીજા 12 એક કોર્સ આપણા લોન્ચ કર્યા છે ન્યુ એજ્યુકેશન પોલિસીમાં. હવે જે નરેન્દ્ર મોદી એનાઉન્સ કરી હતી એની અંદર આ જે ન્યુ એજ્યુકેશન પોલિસી છે એમાં એક આપણે ઓલરેડી વિડીયો બનાવી ચૂક્યા છીએ મલ્ટીપલ એન્ટ્રી અને મલ્ટીપલ એક્ઝિટનો, રાઈટ? અને હવે બીજા 12 કોર્સ છે જે જીટીયુએ આપણે લોન્ચ કર્યા છે. કોઈ પણ પ્રાંતના સ્ટુડન્ટ હોય એ આમાં એપ્લાય કરી શકે છે અને આની અંદર એ કોર્સ એ ભણી શકે છે. અને આપણે પણ જે લોકો પ્રોગ્રામિંગ સાઈડ જવા માંગતા હોય કોમ્પ્યુટર આઈટી ઈસીમાં સેકન્ડ યર થર્ડ યર ફોર્થ યર માટે, એ લોકો માટે આપણે ઇન્ડસ્ટ્રીમાં પ્લેસ કરાવવા માટેનો એક પ્રોગ્રામ લોન્ચ કર્યો છે મની બેક ગેરંટી સાથે સેકન્ડ યર થર્ડ યર અને ફોર્થ યર માટે. જો તમને જોબ નહીં મળે તો પૈસા પાછા. જો તમારે એ કોર્સમાં તમારે જોડાવવું હોય તો કાલથી એટલે કે 25 સપ્ટેમ્બરથી એ બેચ ચાલુ થાય છે. ડિટેલ વિડીયો જે છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું, જેનું નામ આપ્યું છે F2P, આપણે ફ્રેશર્સ ટુ પ્રોફેશનલ પ્રોગ્રામ. તો મની બેક ગેરંટી છે, તો મહેરબાની કરીને એકવાર વિડીયો જોજો. અને ઘણા બધા લોકો જોઈન થયા છે અને ઘણા બધા લોકોનો રિસ્પોન્સ મળ્યો છે જેના ફાધર નથી, એ લોકો માટે ફ્રી ઓફ કોસ્ટ છે. તો એ વિડીયો જુઓ. અને જે લોકોને પ્રોગ્રામિંગમાં કોમ્પ્યુટર આઈટીમાં જવું છે એ લોકો માટે ખાસ આ ખૂબ જ ઉપયોગમાં આવે એવો છે અને ઘણા બધા લોકો જોઈન થઈ રહ્યા છે. ઓકે, હવે આપણે વાત કરીએ આજના વિડીયોની. તો એમાં જીટીયુએ આપણે આ ધરોહર જીટીયુ સેન્ટર જે છે એ અને ફોર ઇન્ડિયન નોલેજ સિસ્ટમ માટેની વાત છે. આપણા ભારતની સંસ્કૃતિ, ભારતનો ઇતિહાસ, ભારતના વેદ, આ બધી વસ્તુ જે છે જેમાં આપણા લોકો એટલે કે આપણા જે અત્યંત જે જનરેશન જે છે એનાથી અજાણ છે. તો આના રિલેટેડ બધા કોર્સિસ જે છે એ જીટીયુ લોન્ચ કર્યા છે. કોઈ પણ પ્રાંતના સ્ટુડન્ટ આ કોર્સ કરી શકે છે. જો તમને કહીએ તો એમાં ભીષ્મ સ્કૂલ ઓફ ઇન્ડેક્સ સ્ટડીઝ જે છે એની સાથે કોલેબોરેશન કરીને આ કોર્સિસ લોન્ચ કર્યા છે. ટોટલ 12 કોર્સ છે. આ 12 કોર્સ જે છે એ કોર્સનું સ્ટડી ક્યાંથી સ્ટાર્ટ થશે? તો 4 ઓક્ટોબરથી આનું જે છે એ કોર્સનું સ્ટડી સ્ટાર્ટ થઈ જશે. 4 ઓક્ટોબરથી લઈને 15 ડિસેમ્બર સુધી 3 મહિનાનો કોર્સ છે. વીકમાં 3 દિવસ તમારે લેવાશે અને 7 PM to 8:45 PM જે છે તમારો લેક્ચરનો ટાઈમિંગ રહેશે. એમાં તમને સ્ટડી મટીરિયલ પણ મળી જશે, ઓનલાઈન લાઈવ સેશન પણ મળી જશે, બરોબર છે? રેકોર્ડિંગ પણ મળી જશે. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ લેક્ચર મિસ કરી દીધો હોય કોઈ પણ રીઝનના કારણે, તો એ લેક્ચરનું રેકોર્ડિંગ પણ તમને ત્યાં મળી જશે. ઓનલાઈન એક્ઝામ લેવાશે અને તમારા કરિયર માટે તમને ગાઈડન્સ પણ આપવામાં આવશે. ઓકે, અને બીજા ઘણા બધા ફાયદા છે. આનું તમને સર્ટિફિકેટ પણ મળશે અને તમને એકદમ ડિટેલમાં એ કોર્સ વિશે ભણાવવામાં આવશે. હવે કોર્સ કયા કયા છે? તો પહેલો કોર્સ છે સ્ટડી ઓફ વેદ. બધાને ખબર છે કે આપણે વેદ કયા છે. ઇન્ડિયન વેદ વિશે ભણવામાં આવશે. સ્ટડી ઓફ એન્શિયન્ટ ઇન્ડિયન આર્કિટેક્ચર. એન્શિયન્ટ એટલે કે પુરાણ ઇતિહાસનું આર્કિટેક્ચર. આપણે જૂના મંદિરો જે છે, આપણે રાજાઓના જે કિલ્લા જે છે, ફોર્ટ, એ બધું આર્કિટેક્ચર છે. જૂનું આર્કિટેક્ચર કેવી રીતે બનતું હતું એનું સ્ટડી કરવા માટેની વાત છે. જે લોકોને આમાં ઇન્ટરેસ્ટ હોય ગમે તે એક કોર્સમાં એ લોકો એનરોલ થઈ શકે છે. પછી આપણે આવશે સ્ટડી ઓફ એન્શિયન્ટ ઇન્ડિયન આર્ટ્સ. ઇન્ડિયન આર્ટ્સ કયું કયું? તેમાં આપણે આવશે મ્યુઝિક છે, ડાન્સ છે, ડ્રામા છે. આ એક બીજો ત્રીજા નંબરનો કોર્સ છે જેમાં તમે એનરોલ થઈ શકો છો જો તમારે કરવાની ઈચ્છા હોય તો. પછી છે સ્ટડી ઓફ પુરાણ્સ. પછી સ્ટડી ઓફ કૌટિલ્ય પોલિટિકલ સાયન્સ એન્ડ અર્થશાસ્ત્ર. આ એક છે પોલિટિકલ સાયન્સ અને અર્થશાસ્ત્ર, એના વિશે તમારે જાણવું હોય તો તમે એ કોર્સ તમે લઈ. પછી 6 નંબરનો જે કોર્સ છે એ છે સ્ટડી ઓફ ઉપનિષદ. એમાં તમે એનરોલ થઈ શકો છો. આપણે આ બધા કોર્સ જે છે એ કોર્સની ડિટેલ પણ અંદર આપેલી છે કે કોર્સમાં તમને શું ભણાવવામાં આવશે, રાઈટ? અને એની જે લિંક જે છે એ લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું, તો તમને ખ્યાલ આવી જશે કે તમારે એ કોર્સમાં કેવી રીતે અને શું કરવાનું છે. પછી સ્ટડી ઓફ ગ્લોબલ ફૂટ પ્રિન્ટ ઓફ ઇન્ડિયા, એટલે કે આપણા ઇન્ડિયનના જે આપણા જે પૂર્વજો હતા એ આખા ગ્લોબમાં કઈ જગ્યાએ કયા સાલમાં આખું જે હિસ્ટ્રી જે છે એ આખું એમાં બતાવવામાં આવશે. પછી સ્ટડી ઓફ એન્શિયન્ટ ઇન્ડિયન કલ્ચર, ઇન્ડિયન કલ્ચર વિશેનો એક સબ્જેક્ટ છે. પછી સ્ટડી ઓફ ધર્મ એન્ડ રિલિજન, ઇન્ડિયાનું ધર્મ અને રિલિજન જે છે એના વિશેનો એક સબ્જેક્ટ છે. સ્ટડી ઓફ એન્શિયન્ટ ટ્રેડિશન સાયન્સ એન્ડ ટેકનોલોજી, એના વિશેનો એક કોર્સ છે. પછી સ્ટડી ઓફ એન્શિયન્ટ કિંગ્સ એમ્પાયર, એનો એક કોર્સ છે. પછી છે સ્ટડી ઓફ એન્શિયન્ટ ક્લાસિકલ લિટરેચર. ટોટલ 12 કોર્સ છે. આ 12 કોર્સમાંથી તમે કોઈ પણ એક કોર્સમાં એનરોલ કરી શકો છો અને તમે એના વિશે સ્ટડી કરી શકો છો. હવે આ જે છે એની ફીસ જે છે એ 6,000 રૂપિયા પર સબ્જેક્ટ છે. અને એમાં તમે ગૂગલ પે પણ કરી શકો છો અને તમે બેંક ટ્રાન્સફર પણ કરી શકો છો, યુપીઆઈ પણ કરી શકો છો, રાઈટ? જે લોકોને આમાં ઇન્ટરેસ્ટ પડતો હોય અને એમાં આગળ વધવાની ઈચ્છા હોય તો એ લોકો આમાં એનરોલ કરી શકે છે. અને આ જે આખો જે ડિટેલ જે છે એ ડિટેલની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું, તમને ખ્યાલ આવી જશે અને તમે ત્યાંથી જ આમાં એપ્લાય કરી શકશો. ઠીક છે, થેન્ક યુ સો મચ, બાય.